પોતે તો આ સંદેશો જાય જે ઘેર ઘેર પહોંચે આમાં તો 25% જ છે એટલે અભય વચન આપે કે ભાઈ નામ જેનો વિપુલ એની પાસે જથ્થો જાજો એટલે જાજા રથાને પીરસવો હા એટલે જિલ્લાની ટીમ લાવી આપણે બધા તાળીઓથી વધારીએ ભાઈ આનંદ કરવા ભેશ લાગે કેવો છે ને કેવરા વેચે આંગળી અડાડી એટલે પહેલા જ કહી દઉં એટલે વારે વારે મને આંગળી ન અડાડે સંદેશો એ છે કે આપ સૌને હેલ્થ વિભાગ તરફથી એક નમ્ર વિનંતી છે કે આપણા લોહીમાં રહેલા વિવિધ પ્રકારના જંતુઓની લેબોરેટરી આજે આપણા સરકારી દવાખાને થવાની છે એમની આખી ટીમ ફોજ આ સ્વચ્છતા અભિયાનની કેમ 15ની ટીમ બેઠી એમ એની 20ની ટીમ આવી છે એટલે આપણા લોહીનું પરીક્ષણ કરવા માટે આજે રાત્રે આજે રાત્રે ઘેરે ઘેરે આવશે એટલે આપણે લોહીના નમૂના પાયામાં ઉપસ્થિત રહેવું આવો હેલ્થ વિભાગ તરફથી મંગળસિંહભાઈનો સંદેશો છે આપણે સૌ એને વધાવી લેશું અને લોહીના પરીક્ષણના નમૂના આપશું દરેક રોગમાં તો દિવસે લેબોરેટરી થઈ શકે પણ હાથી પગાના જે જીવાણુ હોય છે એ રાતના 10 પછી જ શરીરમાં આવતા હોય છે અને મારા અને તમારા શરીરમાં કે બધાના શરીરમાં જીવાણુ હોય છે એ આપણને ખબર હોતી નથી એટલે રાત્રે 10 વાગ્યા પછી આખી ટીમ ગામમાં ફરવાની છે જુદા જુદા બબે માણસો આવશે અને જેને જેના ઘરે રોઈ તપાસવાનું એ એને કહી જશે કે અમે તમારા ઘરે આજે 10 વાગ્યા પછી આવશું એટલે દરેક ભાઈઓ અને બહેનો જે સ્લાઇડ લેવા આવશે એટલે એને સ્લાઇડ આપ લોહી તપાસવા દેજો કારણ કે હાથી પગો એક બહુ ખતરનાક રોગ હોય છે એ એક વખત થયા પછી કોઈ પણ સંજોગોમાં મટી શકતો નથી નામ છે ઉજેણિયા પ્રશાંતભાઈ સુભાષચંદ્ર બોજ બન્યા એમને 100 રૂપિયાનું ઇનામ છે માળવિયા ધવલભાઈ ભગતસિંહ બન્યા એમને 50 રૂપિયાનું ઇનામ છે ઇનામ આપી આપણે એમને વધાવશું તાળીઓ પાડીએ અને વધાવીએ ત્યાર પછી ભવિષ્યમાં પ્રગતિ કરે તેવા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવે હિંગુ પિયુષ ઉપસ્થિત થાય દવે પૂર્વેશ મંચ ઉપર ઉપસ્થિત થાય અને પઠાણ શાહ નવા ખૂબ નાનો બાળ દવે પૂર્વેશને 100 રૂપિયા ઇનામ આપવામાં આવે છે પઠાણ શાહ નવાદને 50 રૂપિયા ઇનામ આપવામાં આવે છે હું વિનંતી કરું અશ્વિનભાઈ બાળદાને જે આ ગામના રહીશ છે અને તેઓ હરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે તેને ત્રણેય ઇનામ આપી અને પ્રોત્સાહિત કરે આપણે બધા કાર્યક્રમને આગળ ધપીને આજના સ્વર્ણિમ જ્યોત રથ પ્રસંગે આ કૃતિ રજૂ કરી અને આ કાર્યક્રમને આપણે આગળ વધાવીએ અભિનય ગીત અંધકારમાં દીવડો Yeah.
પ્રશંસા પત્ર પણ એને અર્પણ કરવાનું છે, આપણી પાસે જ છે, આવશે એટલે એમને પહોંચાડી દેશું. એટલે આજે એમને યાદ કરીએ છીએ. અને આપણે બહેનો છે એ થોડી રાહ જોવે. હવે કાર્યક્રમને આગળ વધારીએ. કાર્યક્રમમાં દાતા તરીકેનું સન્માન અને પ્રશસ્તિ પત્ર છે, આપ મનસુખભાઈ વતી સ્વીકારો એવી વિનંતી હું મામલતદાર સાહેબને જ વિનંતી કરું કે આવા દાતા મળતા હોય ત્યારે અમારા દાતાશ્રીનું સન્માન છે એ મામલતદાર સાહેબ પ્રશસ્તિ પત્ર આપી અને તેઓનું સન્માન કરશે. આપણે બધા તાળીઓથી વધાવશો. સન્માનિત કરશે અસ્મિતા બેન, ઉર્મિલા બેન, નિરૂપા બેન અને સાથે શોભના બેન મંચ ઉપર ઉપસ્થિત થાય. ત્રણેય બહેનોને પ્રશસ્તિ પત્ર આપી અને સન્માને અમારે કુમાર દિલીપભાઈ એવા છે, એઓ વડાના સ્પર્ધાની અંદર પ્રથમ આવેલા છે. કુમાર જેતું પડે હોય તો પણ તે મંચ ઉપર આવે. અને કુમાર અજીતભાઈ અમારે આ શાળાના વિદ્યાર્થી ત્રણે આવો. ત્રણેયને આપણા ડોક્ટર સાહેબને હું વિનંતી કરું કે તૈયાર રહેવા માટે હાઈસ્કૂલ કક્ષાની નિબંધ લેખનની એક સ્પર્ધા થયેલી, એમાં પ્રથમ હરિયાણી ભૂમિકા બેન આવેલ છે તૈયાર રહે. બીજા ક્રમે રાણપ્રિયા પરમ એ બીજા ક્રમે આવેલ છે. ત્રીજા ક્રમે પવિત્ર અને ઉજ્જવલ બનાવી છે ત્યારે જીરા પ્રાથમિક શાળા વતી, ગ્રામ પંચાયત વતી, વિદ્યાર્થી પરિવાર વતી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. આપણે હવે આસ્તે આસ્તે છૂટા પડીશું. અમારી શાળાના વિદ્યાર્થી મિત્રો, જે આ બધું શણગાર સુશોભન મૂકવાનું છે તે ટીમ જાય નહીં.